હવે આગળ વાત કરીએ તો ખેડાની. ખેડાના ગલતેશ્વર તાલુકાના સેવાલિયામાં ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનનું વળતર આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેના કારણે પાકને થયેલ નુકસાનીનું વળતર આપવા અંગે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચાલુ સાલે ચોમાસા દરમિયાન અનિયમિત અતિ વરસાદે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વરસાદના કારણે ખેડૂતોએ કરેલ વાવેતર જેવા કે બાજરી, કપાસ, તલ, કઠોળ, દિવેલા જેવા ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. વધુ વરસાદને હિસાબે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. એક બાજુ કોરોના વાયરસના કારણે મંદીનો માહોલ વધુ હોવાના કારણે ખેડૂતોને ખર્ચ કરીને વ્યાજદરે મોંઘા ભાવનું બિયારણ અને ખાતરની ખરીદી કર્યા બાદ પાકોને નુકસાન થયું છે, જેના કારણે ખેતી આધારિત જીવન ગુજારતા ખેડૂતોને ખૂબ જ ગંભીર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેથી સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે જેને અમલમાં મૂકી છે તે યોજના હેઠળ નુકસાનીનું વળતર આપવા માટે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી નમ્ર અરજ કરવામાં આવી હતી. રાકેશ મકવાણા, ZS TV, ખેડા. અમે ખેડૂતોના પાક નુકસાન માટે આવેદનપત્ર અપાયા હતા. ચોમાસામાં અતિવરસાદના કારણે જે પાકમાં નુકસાન થયેલ છે, જે બાજરી, કપાસ, દિવેલા એવા મોસ્ટ ઓફ પાકોમાં સદંતર નાશ પામેલ હોવાથી મુખ્યમંત્રી સહાય યોજનામાંથી ગળતેશ્વર તાલુકાના દરેક ગામને સહાય મળે તે માટે આ સદર આવેદનપત્ર અમે નાયબ મામલતદાર શ્રી ગળતેશ્વરને આપવા ગયા. અમે ભારતીય કિસાન સંઘ તરફથી ગળતેશ્વર તાલુકામાં અતિવૃષ્ટિથી તમામ પાકોને નુકસાન થયેલ છે. તમામ પાકો સદંતર નિષ્ફળ ગયેલ હોવાથી પડતામાં પાટું જેવો ઘાટ ખેડૂતો થયો છે. ખેડૂતોમાં એટલી બધી નારાજગી છે અને એટલો બધો અસંતોષ છે કે એક તો કોરોના COVID-19 લીધે રોજગારી, ખેતીમાં તકલીફ અને આ વરસાદ, આ ચોમાસામાં અતિવૃષ્ટિ થવાથી દરેક પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલ છે. તો તેના વળતર માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રી ગળતેશ્વર